ચૂંટણી સમયે એરપોર્ટ પર મુસાફર પાસેથી 60,000 અમેરિકન ડોલર મળતા ચકચાર મચી હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. હાલ આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવાય છે, તો બીજી તરફ નાણાકીય વ્યવહારો પર ચૂંટણી તંત્ર આઈબી સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે, જે અંતર્ગત વડોદરા એરપોર્ટના NITBમાં તૈનાત 5 અધિકારીની ટીમને ગ્રુપ મેસેજ મળ્યો હતો કે અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવેલા તેજસ રાવજીભાઈ પટેલ એર ઇન્ડિયાની દિલ્હી વડોદરાની ફ્લાઇટમાં આવશે, જે પેસેન્જર પાસે 60,000 અમેરિકન ડોલર અંદાજે 50 લાખની રકમ છે. એરપોર્ટ પર તૈનાત ટીમને મળેલા ગ્રુપ મેસેજના પગલે રાત્રે 8 કલાકના સુમારે આવેલી ફ્લાઇટમાંથી ઉતરી NITBમાંથી પસાર થઈ રહેલા પેસેન્જરને ટીમે ઝડપી પાડી વિશેષ રૂમમાં લઈ જઈ રોકડ રકમના સ્ત્રોત સંદર્ભે પૂછતાછ કરી હતી. એરપોર્ટ પર તૈનાત ઇન્વેસ્ટિગેશન એજન્સી ED, DRI, ઇન્કમટેક્સ, કસ્ટમ એન્ડ ઇન્ફોર્મેટ ડિરેક્ટરોની તૈનાત ટીમે ઘનિષ્ઠ પૂછપરછ જારી રાખ્યા બાદ રાત્રે 12 કલાકે પેસેન્જરને મુક્ત કર્યો હતો. વિદેશથી આવતા પેસેન્જરોએ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફોરેન કરન્સીનું ડિક્લેરેશન કરવું પડે છે, જે શરત ચૂકથી તેજસ પટેલ કરી શક્યા ન હતા. જેને પગલે વડોદરા એરપોર્ટ પર આવેલા ED અધિકારીએ અમેરિકન ડોલર જપ્ત કરી પંચનામું કર્યું હતું. હવે પટેલને સમન્સ પાઠવી પૂછતાછ કરાશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.